નમસ્કાર દોસ્તો, રીતિ ઈ લર્નિંગ હબની અંદર આપ સૌનું ઉમળકાભર્યું સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે વાત કરી રહ્યા છીએ અલગ અલગ પ્રકારના ઉત્પાદન ઉદ્યોગો, તો એના 1-5 ભાગની અંદર અલગ અલગ પ્રકારના ઉદ્યોગો વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે વાત કરવાની છે ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ. આ વિડીયોની અંદર આપણે આ બે ટોપિક વિશે ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા વાત કરીએ ઔદ્યોગિક પ્રદૂષણ. અહીંયા ચિત્રની અંદર 4 પ્રકારનું પ્રદૂષણ તમે જોઈ શકો છો. ઉદ્યોગોમાંથી નીકળતો ધુમાડો, એનાથી હવાનું પ્રદૂષણ થાય છે. ઉદ્યોગોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી, એ નદી તળાવ સરોવરમાં જવા દેવામાં આવે, એને કારણે જળ પ્રદૂષણ સર્જાય છે. ઉદ્યોગોમાંથી નીકળતો ઘન કચરો, એ જમીન ઉપર જ્યાં ત્યાં ઢગલા કરી દેવામાં આવે, એને કારણે ભૂમિ પ્રદૂષણ સર્જાય છે. અને વાહનો યંત્રોનો ઘોંઘાટ, ઉદ્યોગોમાં ચાલતા યંત્રો એનો તીવ્ર અને કર્કશ અવાજ, એને કારણે ધ્વનિ પ્રદૂષણ સર્જાય છે. એટલે પ્રદૂષણના 4 પ્રકાર છે. તો ઉદ્યોગોમાંથી જે ધુમાડો નીકળે છે એમાં કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ આવા હાનિકારક વાયુ છે, એ હવાને દૂષિત કરે છે. હવાનું પ્રદૂષણ વધતું જાય છે, જીવજંતુઓ પદાર્થો અને સમગ્ર પર્યાવરણને એ દૂષિત હવા છે એ નુકસાન કરે છે. અને દિન પ્રતિદિન પર્યાવરણની ગુણવત્તા છે એ સતત અને સતત ઘટી રહી છે. પછી ઉદ્યોગોમાંથી જે કેમિકલયુક્ત પાણી નીકળે છે, કચરાવાળું પાણી નીકળે છે, એ નદી તળાવ સરોવરમાં જવા દેવામાં આવે છે, એને કારણે જળ પ્રદૂષણ પણ સર્જાય છે. ઘણા કારખાના સરકારી નિયમોનું પાલન કરતા નથી અને સરકારના નીતિ નિયમોનો ભંગ કરી અને કેમિકલવાળું પાણી નદી તળાવ સરોવરમાં જવા દે છે, એ પાણીનું શુદ્ધિકરણ પણ કરતા નથી. એટલે નદીઓ અને અન્ય જળસ્ત્રોતો એ દિન પ્રતિદિન દૂષિત બનતા જાય છે. પછી ઔદ્યોગિક વિસ્તારમાં અવાજ ખૂબ થાય, વાહનો યંત્રો એનો ઘોંઘાટ, એને કારણે ધ્વનિ પ્રદૂષણ થાય છે. જૂના થઈ ગયેલા મશીનો એનો કર્કશ અવાજ, એ લોકોને જીવન જીવવા માટે અસહ્ય થઈ પડે છે. તો આવા વિસ્તારમાં લાંબો સમય રહેવામાં આવે તો માનવીને બહેરાશ પણ આવી શકે અને માનસિક તાણ પણ અનુભવી શકે આ ધ્વનિ પ્રદૂષણને કારણે. પછી વાત કરી લઈએ પર્યાવરણીય અતિક્રમણ. પર્યાવરણનો જે બગાડ થાય છે, પર્યાવરણીય અતિક્રમણ એટલે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય છે. પર્યાવરણની ગુણવત્તામાં દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે, એને કહેવાય પર્યાવરણનું અતિક્રમણ. તો પર્યાવરણની ગુણવત્તા શા માટે ઘટી? ભૂકંપ થાય છે, જ્વાળામુખીનો વિસ્ફોટ થાય છે, ત્યારે પૃથ્વીના પેટાળમાંથી પુષ્કળ પ્રમાણમાં ધૂળ, માટી અને અલગ અલગ પ્રકારના ખનીજો, ધુમાડાના ગોટે ગોટા, એ બધું વાતાવરણમાં ભળે છે અને એને કારણે પર્યાવરણને ખૂબ મોટા પાયે નુકસાન થાય છે. જંગલોમાં મોટા પાયે આગ લાગે, એને દાવાનળ કહેવાય, તો એને કારણે પણ ધુમાડો પુષ્કળ પ્રમાણમાં થાય છે અને પર્યાવરણને નુકસાન થાય છે. ભૂપ્રપાત થાય છે, એટલે ઊંચી ઊંચી હિમશિલાઓ એકાએક નીચેની તરફ ધસી પડે, તો એ ભૂપ્રપાત છે, એને કારણે હજારોની સંખ્યામાં વૃક્ષો નાશ પામે છે. પૂર આવે, ચક્રવાત આવે, ચક્રવાત યાને વાવાઝોડું, સુનામી જેમાં ઊંચા ઊંચા મોજા ઉછળે છે, તો આ બધા કુદરતી પરિબળો એને કારણે પર્યાવરણને મોટા પાયે નુકસાન થાય છે, તો એને કહેવાય છે પર્યાવરણનું અતિક્રમણ. પછી જળ, જમીન અને વાયુ, આ બધું દૂષિત થઈ રહ્યું છે માનવીની બેદરકારીને લીધે. પણ પાણીનું પણ પ્રદૂષણ થાય છે, જમીનનું પ્રદૂષણ થાય છે, વાયુ પ્રદૂષિત થાય છે અને એને કારણે પર્યાવરણને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે, એને કહેવાય છે પર્યાવરણનું અતિક્રમણ. હવે આ પર્યાવરણનું અતિક્રમણ રોકવા માટેના ઉપાયો કયા? પરીક્ષા માટે આ મોસ્ટ IMP સવાલ છે. તો કે ભાઈ, ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરો. ઔદ્યોગિક વિકાસ ઉદ્યોગો છે
એ શહેરોથી દૂર હોવા જોઈએ અને એના ઉપકરણોની ગુણવત્તા જાળવી રાખવાની. સારી ગુણવત્તાવાળા સાધનો ઉદ્યોગોની અંદર વાપરવા જોઈએ, સારા યંત્રો, અને એના જે સંચાલન કરનારા કારીગરો છે એ કુશળ હોવા જોઈએ, જેથી એ ઔદ્યોગિક પ્રદૂષણ ઘણું બધું ઓછું કરી શકાય છે. પછી જે યંત્ર જે બળતણથી ચાલતું હોય એ બળતણથી જ ચલાવવું જોઈએ. રિક્ષા કેરોસીનથી ન ચલાવાય, એ અવાજનું પ્રમાણ વધી જશે. તો ઈંધણની યોગ્ય પસંદગી કરેલી હોય તો એનાથી હવાનું પ્રદૂષણ ઓછું કરી શકાય. ઘણા બધા વાહનો યંત્રો સીએનજીથી ચાલવા લાગ્યા છે, તો સીએનજીથી જો વાહનો ચલાવવામાં આવે તો એને કારણે હવાનું પ્રદૂષણ ઓછું થઈ શકે. કોલસાની જગ્યાએ ખનિજ તેલનો ઉપયોગ કરવામાં આવે, ખનિજ તેલની જગ્યાએ સીએનજીનો ઉપયોગ કરવામાં આવે અને સીએનજીથી કરતાંય ઇલેક્ટ્રોનિક વાહનો ચલાવવામાં આવે તો પ્રદૂષણનું પ્રમાણ ઘણું બધું ઓછું થઈ શકે. પછી ફિલ્ટર, પ્રેસિપિટેટર, સ્ક્રબર આ બધા અલગ અલગ પ્રકારના સાધનો છે, યંત્રો છે. સ્ક્રબર છે એક પ્રકારનો પદાર્થ છે, પાણીમાં જે કેમિકલ ભળેલું હોય એ કેમિકલનું પ્રમાણ ઓછું કરી નાખે, એ સ્ક્રબર છે. પ્રેસિપિટેટર છે એ કોલસાની ખાણો હોય ત્યાં મૂકેલા હોય અને એ કોલસાની જે ભૂકી હોય, રજકણ હોય, એને પોતાની તરફ ખેંચી લે છે અને વાતાવરણને દૂષિત બનતું અટકાવે છે. તો આવા અલગ અલગ સાધનોની મદદથી હવાનું પ્રદૂષણ છે એ ઓછું થઈ શકે. ઉદ્યોગોમાંથી જે કેમિકલવાળું પાણી છે એ પાણીને નદીમાં છોડતા પહેલાં એમાં એનું શુદ્ધિકરણ કરવું જોઈએ, તો જળ પ્રદૂષણ ઘણું ઓછું થઈ શકે. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને અલગ અલગ પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ કરી ત્યાર પછી જ એને નદીમાં જવા દેવાનું, જેથી નદીઓનું પાણી પણ શુદ્ધ રહી શકે. જમીન અને ભૂમિનું પ્રદૂષણ ઓછું કરવા માટે ત્રણ પ્રવૃત્તિ મહત્વની છે, અહીંયા આપણને આપેલી છે. જુદા જુદા સ્થળોએથી કચરો બધો એક જ જગ્યાએ ભેગો કરી લેવાનો, જેથી એક જ જગ્યાએ ભૂમિ પ્રદૂષણ થાય, અલગ અલગ જગ્યાએ ભૂમિ પ્રદૂષણ ન થાય. પુનઃ ચક્રિય કરવાનું એટલે રિસાયક્લિંગ કરવાનું, કચરાનું વિભાગીય નિસ્યંદન કરી નાખવાનું, એને ઓગાળીને એમાંથી નવી નવી વસ્તુઓ બનાવવાની, અને બાકીનો જે કચરો છે એ ખેતરની અંદર ખાતર તરીકે વાપરી નાખવાનો. આવા અલગ અલગ ઉપાયો થઈ શકે. નકશાની થોડી વાત કરી લઈએ. ખાંડ ઉદ્યોગ, હવે ખાંડ ઉદ્યોગનો વિકાસ કઈ જગ્યાએ તમારે બતાવવાનો, તો ખાંડ ઉદ્યોગ છે એ અહીંયા ઔરંગાબાદની અંદર બતાવો. પછી કાગળ ઉદ્યોગ માટે કોઈ પણ એક કેન્દ્ર આપણે યાદ રાખીએ તો કાગળ ઉદ્યોગ માટે ભદ્રાવતી આપણે યાદ રાખી શકીએ. અલગ અલગ પ્રકારના રસાયણ ઉદ્યોગ માટે વડોદરાને યાદ રાખી શકાય. તાંબુ ગાળણ ઉદ્યોગ એ પરીક્ષાની અંદર બહુ વધારે પૂછાતું નથી એટલે એની ચર્ચા આપણે અહીં કરવી નથી, પણ ઘાટશીલા જે અહીંયા પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે ત્યાં તાંબુ ગાળણ ઉદ્યોગ દર્શાવી શકાય. પછી રેલવેના એન્જિનો, તો એ રેલવેના એન્જિનો છે એ અહીંયા કોલકાતાની અંદર દર્શાવો. રેલવેના ડબ્બા છે એ બેંગ્લુરની અંદર દર્શાવો. જહાજ બાંધકામ છે એ માર્મગોવાની અંદર. લડાયક વિમાનો અહીંયા લખનૌની અંદર બને છે. અને અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો એ પણ અહીંયા બેંગલુરુની અંદર બને છે અથવા હૈદરાબાદની અંદર બને છે. તો આવી રીતે આ બધી નકશાની વાત છે. ત્યાર પછી લોખંડ પોલાદ ઉદ્યોગ, મિની સ્ટીલ પ્લાન્ટ હજીરાની અંદર છે, ત્યાં પણ દર્શાવી શકાય. સુતરાઉ કાપડ ઉદ્યોગ અમદાવાદની અંદર દર્શાવો. ઉની કાપડ ઉદ્યોગ લુધિયાણાની અંદર દર્શાવવાનું. શણનું કાપડ એના માટે પશ્ચિમ બંગાળનું હાવડા. અને રેશમી કાપડ ઉદ્યોગ, તો રેશમી કાપડ ઉદ્યોગ છે બેંગલુરુની અંદર બતાવો. હવે આમાં કેવું છે દોસ્તો, કે આમાં કાપડ ઉદ્યોગનું કેન્દ્ર તમારે લખવું પડે. નિશાની તમે ગમે તે કરો કે ભાઈ ઉની કાપડ ઉદ્યોગ આપણે પંજાબની અંદર બતાવ્યો, તો પંજાબનું કયું કેન્દ્ર છે એ તમારે દર્શાવવું પડે, લુધિયાણા. સુતરાઉ કાપડ ઉદ્યોગ અમદાવાદમાં દર્શાવીએ તો ત્યાં અમદાવાદ એવું તમારે લખવું પડશે.
લોખંડ પોલાદ ઉદ્યોગ હઝીરા ની અંદર દર્શાવીએ તો ત્યાં હઝીરા એવું નામ તમારે લખવું પડશે. તો પ્રકરણ નંબર 13 ની અંદર આપણે ઉદ્યોગોનું મહત્વ, ઉદ્યોગોનું વર્ગીકરણ, અલગ અલગ પ્રકારના ઉદ્યોગોના 1-5 ભાગ અને પર્યાવરણનું અતિક્રમણ, અતિક્રમણને અટકાવવા માટેના ઉપાયો અને ઉદ્યોગોને એ નકશાની અંદર ક્યાં દર્શાવી શકાય એ બધી ચર્ચાઓ આપણે આ પ્રકરણની અંદર કરી છે. તો આવી રીતે ફરી પાછા મળતા રહીશું. ગુડ બાય, થેન્ક યુ, સબ્બા ખેર.